बजे गगन में, बहके पवन में, हर एक मन में सद्भावना। नमस्कार विद्यार्थी मित्रों, सद्भावना स्कूल हळवदी यूट्यूब चैनल में आपनो हार्दिक स्वागत छे। આગળ આપણે ધોરણ 9ના ગણિતની અંદર વાત કરીશું સંખ્યા પદ્ધતિમાં। પહેલા બે સ્વાધ્યાય પૂરા કર્યા 1.1 અને 1.2। આગળ હવે સ્વાધ્યાય 1.3 માટે શું જોવાનું એ ખાસ સમજો। વાસ્તવિક સંખ્યા અને તેની દશાંશ અભિવ્યક્તિ ધ્યાન આપજો। શું જોવાનું હોય? વાસ્તવિક સંખ્યા અને તેની દશાંશ અભિવ્યક્તિ। તો કે દશાંશ અભિવ્યક્તિ કોને કહેવાય? તો આપણે જે આ પોઈન્ટ વાળી બધી સંખ્યા છે 2.5, 1.8, 0.2, આ જે જે આપણે અંગ્રેજીની અંદર પોઈન્ટ શબ્દ બોલી છે ને, એને ગણિતની અંદર આપણે શું બોલાય? દશાંશ। દશાંશ એટલે બીજું કઈ નહીં, પોઈન્ટ વાળી સંખ્યા। તો કે જે વાસ્તવિક સંખ્યા છે એની દશાંશ અભિવ્યક્તિ કેટલા પ્રકારની આવે અને કયા કયા પ્રકારની એમાં સંખ્યા આવશે, ધ્યાન રાખજો। દશાંશ અભિવ્યક્તિ જ્યાં જ્યાં શબ્દ આવે ત્યાં તમારે એટલું સમજવાનું કે ત્યાં પોઈન્ટ વાળી સંખ્યાની વાત થાય, બરાબર। તો કે દશાંશ અભિવ્યક્તિનો મતલબ થાય પોઈન્ટ વાળી સંખ્યા। તો વાસ્તવિક સંખ્યાની વાત કરે, ધ્યાન આપજો। તો વાસ્તવિક સંખ્યા શેનાથી બને? તો કે વાસ્તવિક સંખ્યાના ગણમાં બે સંખ્યાનો સમાવેશ થાય, સમય અને અસમય। આપણે વાત કરીએ અહીંયા કે જે આ વાસ્તવિક સંખ્યાનો ગણ છે, બરાબર, વાસ્તવિક સંખ્યાની અંદર બે ગણ આવે, સમજો। કેમ કે આગળ મેં તમને ચેપ્ટર ચાલુ કર્યું ત્યારે જ કીધું હતું કે વાસ્તવિક સંખ્યાનો ગણ એ આ બે સંખ્યાના ગણથી બને। કઈ બે સંખ્યા? તો કે સમય સંખ્યા અને અસમય સંખ્યા, ધ્યાન આપજો। કઈ બે સંખ્યા આવશે? સમય અને અસમય। આ બે સંખ્યાના ગણને ભેગા કરો ત્યારે વાસ્તવિક સંખ્યાનો ગણ બને, રેડી। સમય સંખ્યા અને અસમય સંખ્યાનો ગણ, એનાથી વાસ્તવિક સંખ્યાનો ગણ બને। તો કે હવે આની દશાંશ અભિવ્યક્તિ કેવી હોય એમ, તો એના માટે શાંત જે સમય સંખ્યા છે એની દશાંશ અભિવ્યક્તિના પાછા બે પ્રકાર પડે, ધ્યાન આપજો। નંબર એક શાંત અને નંબર બે અનંત આવૃત, આ ખાસ યાદ રાખવાનું। આગળ 10મા ધોરણમાં પણ આપણે પ્રથમ ચેપ્ટર વાસ્તવિક સંખ્યામાં બહુ કામ લાગશે, રેડી। વાસ્તવિક સંખ્યાનો ગણ શેનાથી બને? સમય અને અસમયથી। સમય સંખ્યાના ગણના પાછા બે પ્રકાર, કેમ કે સમય સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ કેટલા પ્રકારની? બે। નંબર એક શાંત, નંબર બે અનંત આવૃત। અસમય સંખ્યાના બે પ્રકાર નહીં, એમાં એક જ પ્રકાર કયો? તો કે અસમય સંખ્યાની વાત કરીએ આપણે, તો અસમય સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ અનંત અનાવૃત, યાદ રાખજો। કેવી હોય? અનંત અનાવૃત, આખા સમજવા। સમય સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ કેટલા પ્રકારની? બે। નંબર એક શાંત, નંબર બે અનંત આવૃત। જ્યારે અસમય સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ એક જ પ્રકારની, કઈ? અનંત અનાવૃત, ખ્યાલ આવ્યો। હવે શાંત કોને કહેવાય, અનંત આવૃત કોને કહેવાય, અનંત અનાવૃત કોને કહેવાય, એની ખાસ ધ્યાન રાખીએ તો તમને જે સમય સંખ્યા આપી છે એ અપૂર્ણાંક સ્વરૂપે હોય તો એની તમારે દશાંશ અભિવ્યક્તિ જોવાની। દશાંશ અભિવ્યક્તિ એટલે એનો ભાગાકાર કરવાનો, ભાગાકાર કરો અને જો જવાબ, ઉદાહરણથી સમજીએ, ઝડપથી ખ્યાલ આવશે, 4/5 છે, હાલ આ સમય સંખ્યા। હવે આની દશાંશ અભિવ્યક્તિ તમને એમ કે આની દશાંશ અભિવ્યક્તિ શું થાય, કરો ભાગાકાર, પછી ખબર પડે 4 અને 5, 0 પોઈન્ટ મૂકો એટલે 0 ઉતરે, 5 8 40। જો શેષ ઉપર ખાસ ધ્યાન આપવાનું, શેષ 0 આવે એટલે મગજમાં ફિટ કરી દેવાનું કે સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ હંમેશા કેવી હોય, શાંત જ હોય, હેડે। તો એટલે કે આનો ભાગાકાર કર્યો તો જવાબ આવ્યો ભાઈ 0.8। અને દશાંશ અભિવ્યક્તિ જ્યારે પણ ચેક કરતા હોય ત્યારે પોઈન્ટ પછીના અંકને જ ધ્યાનમાં લેવામાં આવે, પોઈન્ટ આગળ શું છે એ કોઈને જોવાની જરૂર નથી, હેડે। જો પોઈન્ટ આવ્યો, પોઈન્ટ એટલે દશાંશ, આની અભિવ્યક્તિ કેવી? તો કે 8 પછી આગળ કંઈ જાતું જ નથી, જો 8 જઈને શાંત થઈ જાય, અટકી જાય, ઊભું રહી જાય, હેડે। તો કે આનો ભાગાકાર 8 જઈને ઊભો રહી જાય, એનો મતલબ એવો જ કહેવાય કે આ સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ કેવી બનશે, શાંત।
ख्याल आव्यो। एटले याद राखवानुं के समय संख्या आपेली होय एनो भागाकार करो, जो शेषनो जवाब जीरो आवे तो तमे चोक्कसपणे कही शको के ई संख्यानी दशांश अभिव्यक्ति हमेशा केवी होय, शांत ज होय। तो के हवे आगळ वात करीए अनंत आवृत्ति। जो अनंत आवृत्ति वात करी तो आपणे एक भाग्या त्रण तमने आप्यो, हालो आनो भागाकार करो तो शुं थाय, आ एक त्रण बाय भागाकार करो, भाग नहीं आले जीरो पॉइंट मूको एटले नीचे जीरो उतरे। त्रण तारी केटला थाय, नौ एक ऊपर थी उतरे जीरो, तैन तरी नौ एक ऊपर थी उतरे जीरो, तैन तरी नौ एक जीरो, तैन तरी नौ एक जीरो। मतलब आ भागाकार क्या सुधी जी से भाई चालू ज रही से, आनी शेष क्यारे जीरो आवे नहीं। तो के जे संख्या नो भागाकार करता शेष जीरो न आवे एनी दशांश अभिव्यक्ति केवी होय, अनंत आवृत। समझाए, दरेक संख्या नहीं हो, क्यारेक अनंत अनावृत होय, પણ શેષ જીરો આવે તો શાંત હોય, શેષ જીરો ન આવે તો કા અનંત આવૃત હોય, કા અનંત અનાવૃત હોય। હવે એ નક્કી કરવાનું કોને અનંત આવૃત કહેવાય ને કોને અનંત અનાવૃત કહેવાય। જો આવૃત શબ્દનો મતલબ થાય અનંત, એટલે આ ડેશ ડેશ ડેશ, અનંતનો મતલબ શું થાય આ ડેશ ડેશ ડેશ। ચલો અનંત તો હે, પછી આગળ આંકડા જોવાના, એકને એક અંકનું વારંવાર પુનરાવર્તન થતું હોય अथवा तो अमुक अंकोनुं वारंवार पुनरावर्तन थतुं होय, आवृतनो मतलब थाय वारंवार पुनरावर्तन। हेडे, अने अनावृतनो मतलब थाय वारंवार पुनरावर्तन नहीं। एम समझाय, तो आ तमारे खास ध्यान राखवानुं के जो संख्यानो भागाकार करता शेषनो जवाब जीरो आवे तो ये अपना माटे शांत कहवाय, शेष नो जवाब जीरो नो आवे तो ये अपना माटे बनशे अनंत आवृत अथवा तो अनंत अनावृत। एटले उदाहरण थी समझिए, झड़पथी ख्याल आवे तो के शांत नी अंदर उदाहरण लखीए आपणे के भाई पहली संख्या लखी दे नंबर एक के चार नो पांच नो भागाकार करी तो जवाब आवे जीरो पॉइंट आठ, नंबर बे एक नो बे नो भागाकार करो जवाब आवे जीरो पॉइंट पांच। ख्याल आव्यो, આ સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ કેવી કહેવાય ભાઈ શાંત। અથવા આમ ન લખવું તો ડાયરેક્ટ ઉદાહરણથી લખીએ આપણે કે આગળ સંખ્યા નથી લખવી, ચાલો સીધું દશાંશ સ્વરૂપ લખી દઈએ કે જીરો પોઈન્ટ ચાર બે પાંચ। જો પાંચ જઈને ઊભી રહી જાય આગળ નથી જતી ને, ના તો આને શાંત કહેવાય। પછી લખીએ કે એક પોઈન્ટ બે ત્રણ ચાર પાંચ, ચાલો અહીંયા પોઈન્ટ પછી ચાર આંકડે, સમજાય? એટલે કે આ સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ ચાર અંકો સુધી જાય પછી જેને અટકી જાય। અનંત આવૃતનો મતલબ કોને કહેવાય એના ઉદાહરણથી સમજીએ તો ઝડપી ખબર પડે આપણને। નંબર એક, નંબર બે, જો અનંતનો મતલબ સંખ્યા જૈસે એક નો ત્રણ નો ભાગાકાર કરો જીરો પોઈન્ટ ત્રણ 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 આવ્યા ને કે નહીં, અહીં આવી રીત લખ્યું। જો આ ટપકા ટપકાને બોલાય અનંત, અને એકને એક સંખ્યા વારંવાર આવે ને એને બોલાય આવૃત। રેડી, તો અનંત અને આવૃત એટલે આને કહેવાય અનંત આવૃત, પડે ખબર? ત્યાર પછી હવે આ જે અનંત આવૃત સંખ્યા હોય ને આને તમારે આવી રીતનો લખવી હોય ને તો યાદ રાખજો અનંત આવૃત સંખ્યાને કેવી રીતે લખાય, તો જીરોના જીરો પોઈન્ટના પોઈન્ટ, પોઈન્ટ પછી ભાઈ કયો અંક રિપીટ થાય છે, અહીંયા કોઈ એવું નથી કહેવાનું તેત્રી રિપીટ થાય, ત્રણ જ રિપીટ થાય છે, ધ્યાન રાખજો। ત્રણ વારંવાર રિપીટ થતા હોય તો ત્રણ ઉપર આવી રીતે બાર કરી દેવા, આ ઉપર લીટું કર્યું એને બાર બોલાય, મગજમાં ફિટ કરી દેજો। આને કહેવાય જીરો પોઈન્ટ ત્રણ નો બાર, અને એટલું યાદ રાખવાનું કે બાર વાળી દરેક સંખ્યાનો સમાવેશ એમાં થાય, સમયમાં જ થાય। જ્યારે પણ તમને પરીક્ષામાં ક્યારેક એવી બાર વાળી એક સંખ્યા આપે ને એમ કે નીચે આપેલ સંખ્યામાંથી સમય સંખ્યા શોધો, તો બાર વાળી સંખ્યા આખું બંધ કરીને ટીક કરી દેવાની। કેમ? બાર વાળી સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ અનંત આવૃત જ હોય, અને અનંત આવૃત હોય એ સમયમાં જ આવે, પડે ખબર? ત્યાર પછી બીજું ઉદાહરણ જોઈએ આપણે, એક પોઈન્ટ સત્યાવીસ 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 ડોટ ડોટ ડોટ। ટપકા ટપકાનો મતલબ અનંત, સત્યાવીસ સત્યાવીસ વારંવાર રિપીટ થાય એને કહેવાય આવૃત। ખાસ ધ્યાન રાખજો પોઈન્ટ પછી જોવાનું, આગળ શું કહીને આપણે કંઈ લેવા દેવા નથી, એટલે ચલો। તો એક પોઈન્ટ ભાઈ કયા બે આંકડા રિપીટ થાય, તો કે સત્યાવીસ કરો, સત્યાવીસની ઉપર બાર, પડી ખબર? છેલ્લે વાત કરીએ અનંત અનાવૃતની, તો એની પણ એકાદ બે સંખ્યા લખી દઈએ આપણે કે એક પોઈન્ટ બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ। જો ડોટ 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 નો મતલબ અનંત,
આવૃત અને અનાવૃતમાં ફેર શું? આવૃત એટલે એક ને એક સંખ્યાનું પુનરાવર્તન થાવું, અનાવૃતનો મતલબ થાય એક ને એક સંખ્યા પુનરાવર્તન પામે નહીં. જોઈ લો અહીં હે પોઈન્ટ પછી એક આંકડો એક ખરખો ના. ત્યાર પછી આગળ જોઈએ આપણે કે 5.10, 20, 30, 40, 10, 10, 10 પડે ખબર? ડોટ 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 નો મતલબ અનંત. એક ને એક સંખ્યા રિપીટ નથી થતી એને કહેવાય અનાવૃત. ખ્યાલ આવશે હવે? તો મગજમાં ફિટ કરી દેજો. અહીંથી બે ની મેં વ્યાખ્યા લખાઈ દીધી, તમે ધ્યાન રાખજો. દશાંશ સ્વરૂપે વ્યાખ્યા લખવી હોય તો કે ભાઈ જે સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ શાંત અથવા અનંત આવૃત હોય તેને આપણે કેવી સંખ્યા કહેશું? સમય. બીજી વ્યાખ્યા, જે સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ કેવી? અનંત અનાવૃત હોય તેને અસમય સંખ્યા કહે છે. થઈ ગયું ફિટ મગજમાં? ચલો આ ખાસ યાદ રાખવાનું. હવે આના આધારિત આપણે આના આગળનું સ્વાધ્યાય શીખવાનું, બરાબર? ચલો તો હવે આગળ જઈએ આપણે સ્વાધ્યાય 1.3 તરફ, કે જેની અંદર પહેલા જ દાખલામાં તમને આપેલું છે. સ્વાધ્યાય 1.3 નો દાખલા નંબર પહેલો, ચલો એને રકમમાં ધ્યાન આપજો. સ્વાધ્યાય 1.3 નો દાખલા નંબર 1, એની રકમમાં વાંચો શું કીધું છે. નીચેની સંખ્યાઓને દશાંશ સ્વરૂપમાં લખો અને તે કેવા પ્રકારની દશાંશ અભિવ્યક્તિ છે તે જણાવો. શું કહે? નીચેની સંખ્યાને દશાંશ સ્વરૂપમાં લખો. એમ જો દશાંશ સ્વરૂપનો મતલબ થાય નીચે જે સંખ્યા આપી એના જવાબ પોઈન્ટમાં લાવો. દશાંશ એટલે પોઈન્ટ, મગજમાં ફિટ કરી દેવાનો. પછી તે કેવા પ્રકારની દશાંશ અભિવ્યક્તિ છે તે પણ જણાવો. તો દશાંશ અભિવ્યક્તિ આપણા માટે ત્રણ, કા શાંત, કા અનંત આવૃત અને કા અનંત અનાવૃત. એટલે આમાં એવું નથી લખેલું સમય સંખ્યા. જો સમય સંખ્યા હોય તો આપણી પાસે બે જ વિકલ્પ બને, કા શાંત કા અનંત આવૃત. પણ અહીંયા તો બધી સંખ્યા ભેગી આપેલી એટલે આપણી પાસે ત્રણ દશાંશ અભિવ્યક્તિ છે. કા શાંત આવે, કા અનંત આવૃત આવે અને કા અનંત અનાવૃત આવે. એટલે પણ એ ક્યારે ખબર પડે? જવાબ પોઈન્ટમાં લાવો પછી. પોઈન્ટ પછીના અંક જોઈને જ નક્કી થાય કે આપેલ સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ કેવા સ્વરૂપની છે. આવડે? ચલો તો પહેલો જ દાખલો જોઈએ આપણે, નંબર 1, કે જેની અંદર તમને આપેલું છે ભાઈ 36 ના છેદ. ધ્યાન આપજો, શું આપેલા છે ભાઈ? 36 ના છેદમાં 100. તો કે આનો ભાગાકાર કરવાનો જવાનો. આ બધાને ખબર પડે, હવે આપણે 9મા ધોરણમાં ભણીએ છીએ ને, કે છેદમાં 100 હોય મતલબ બે મીંડા હોય બે પોઈન્ટ કપાય. રેડે? આના બે પોઈન્ટ કાપો એટલે 1, 2 અહીંયા પોઈન્ટ આવે, આગળ કાંઈ ન હોય તો 0. મતલબ આનો ભાગાકાર થાય ભાઈ 0.36. જો બે પોઈન્ટ કાપ્યા, ધ્યાન આપજો, આગળ કાંઈ ન હોય તો 0 હોય. રેડે? ચલો તો હવે જવાબ આ થઈ ગયો એનું દશાંશ સ્વરૂપ. શું બોલાય આને? દશાંશ સ્વરૂપ આપેલ સંખ્યા. હવે નક્કી કરવાની દશાંશ અભિવ્યક્તિ. અભિવ્યક્તિ ત્રણ પ્રકારની, શાંત અનંત આવૃત અનંત અનાવૃત. તો કે ભાઈ આગળ ડોટ 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 તો છે નહીં, ટપકા ટપકા નો એટલે અનંત વાળા બે વિકલ્પ નીકળી ગયા. એક જ વિકલ્પ હોય તો શાંત, એનો મતલબ કે પોઈન્ટ પછી બે અંક પછી આ સંખ્યાનું દશાંશ સ્વરૂપ શું થઈ જાય? શાંત જ થઈ જાય, જો ઊભું રહી જાય, સમજાય? એટલે દશાંશ અભિવ્યક્તિ બનશે ભાઈ આની શાંત. ચલો આવડે? ત્યાર પછી બીજો દાખલો જોઈએ, એમાં આપેલું 1/11. શું કરવાનું? તો કે પહેલા બેન ભાગાકાર કરો, ભાગાકારમાં બહુ નિરાયત રાખજો, બહુ ઉતાવળે આંબા ન પાકે. ચલો 1/11 નો ભાગાકાર કરો, ભાગ ન હાલે 0 પોઈન્ટ મૂકો તો અહીંયા 0 આવશે, હજી એ ભાગ નહીં એટલે 0 મૂકો, અહીં નીચે 0 આવી જાય. ચલો ખ્યાલ આવ્યો? હવે આપણે શું કરવાનું? તો કે ભાઈ આનો ભાગાકાર કરીએ. ચલો કેટલા વડે ભાગ હાલે? અહીંયા હો અહીંયા 11, 11 99 થાય. રેડે? બાદબાકી કરો, હોમાં 99 જાય તો 1 પોઈન્ટ ઉપર 0 આવશે, વરી 0 મૂકો એટલે 0 આવશે, વરી પાછા 11, 99 પાછા 1 ઉપર 0 તો અહીંયા 2 0 પાછા 11, 99 પાછા 1 પોઈન્ટ 0 ઉતરે, હજી ભાગ ન હાલે, ઉપર 0 મૂકો નીચે 0 ઉતરે, 11, 99 આ ક્યાં સુધી જઈશ? અંતર નહીં આવે, સમજાય?
એટલે અહીંયા જોવો તો ભાઈ પોઈન્ટ પછી 09090909 મતલબ 0909 નું શું થાય છે વારંવાર પુનરાવર્તન એટલે અહીંયા લખવાનું આનો ભાગાકાર આવ્યો ભાઈ 0.09090909 રે તો આને બીજું શું લખાય મેં તમને હમણાં જ કીધું જે સંખ્યા વારંવાર પુનરાવર્તન થતી હોય તો કે 09 થાય હે એના ઉપર લીટું કરી દો આને બોલાય 12 એટલે આ થઈ ગયું 0.09 નો 12 જો .. એટલે અનંત એક ને એક સંખ્યા રિપીટ થાય એનો મતલબ આવૃત તો આની દશાંશ અભિવ્યક્તિ કેવી થઈ બોલો તો અનંત આવૃત ચલો આવડે એકદમ સહેલું છે પણ ભાગાકાર આવડે તો ઈ શીખવા જવાના ઈ નહીં આવડતા હાલો આગળ નંબર 3 4.1/8 ધ્યાન આપજો મિશ્ર સંખ્યા આપેલી છે ને તો મિશ્રને પેલા અપૂર્ણાંકમાં ફેરવી દો આ બે નો ગુણાકાર 8 6 32 32 માં એક પ્લસ કરો 33 ના છેદમાં કેટલા આવ્યા ભાઈ 8 હવે આપણે શું કરવાનું તો કે આનો ભાગાકાર કરો ભાગાકાર કરીને ચેક કરવાનું હે ને 33/8 ચલો 8 6 32 થાય 33 માં 32 છે એક વધે ભાગ નહીં હાલે પોઈન્ટ મૂકો અહીંયા 0 આવે 8 1 8 એટલે કેટલા વધે 2 ઉપર ઉતરે 0 8 2 16 કેટલા વધે 4 0 8 45 મતલબ શેષ આવી 0 જો એટલે તો કે આનો ભાગાકાર કર્યો તો જવાબ આવ્યો 4.125 અને આ યાદ રાખો શેષ 0 આવે તો આખું બંધ કરીને લખી નાખવાનું દશાંશ સ્વરૂપ શાંત જ હોય એટલે આનો ભાગાકાર આવ્યો ભાઈ 4.125 5 પછી આગળ નથી જતું ને તો કે ના મતલબ આનું દશાંશ સ્વરૂપ કેવું આવે ભાઈ શાંત કેમ કે શેષનો જવાબ 0 આવે ત્યાર પછી 3/13 ચલો નંબર 4 3/3 કેટલા આપેલા ભાઈ 13 ચલો કરીએ ભાગાકાર 3 નો 13 નો અહીંયા 3 આવશે અહીંયા 13 આવશે સમજો તો 0 પોઈન્ટ મૂકો ને એટલે 0 આવે 13 2 26 થાય ને ચલો કેટલા વધશે ભાઈ 4 કેટલા વધશે 4 હવે 4 વધ્યા તો હવે 30 માંથી 26 જાય તો 4 વધે પાછા ઉપરથી ઉતરે 0 13 3 કેટલા થાય 39 40 માંથી 39 જાય તો 1 પછી ઉપરથી ઉતરે 0 ભાગ નહીં આવે તો પાછું ઉપર મીંડું મૂકો તો પાછું 0 આવશે ખબર પડી તો કે 13 7 91 હેડે ચલો 100 માંથી 91 જાય તો 8 આવે પડી ખબર ઉપરથી ઉતરે 0 તો કે ભાઈ 13 5 65 સોરી 13 6 78 ચલો ત્યાર પછી આગળ અહીંયા 2 આવશે પાછા 0 ઉતરે હવે થઈશે 13 એકુ કેટલા થઈશે 13 ને હા તો 78 માં આ 20 આવશે ને 230 અહીંથી આમાંથી આ બાદ કરો સોરી અહીંયા 9 આવશે 9 અહીંયા 9 આવે 78 હોય એટલે અહીંયા 12 આવે પાછા 0 ચલો હવે શું કરશું તો કે 13 9 117 પાછા 3 વધ્યા હવે ઉપરથી ઉતરે 0 તો કે ભાઈ 13 2 26 હવે એક વસ્તુ જોવા જેવી જો અહીંયા 30 અહીંયા 30 આવ્યો ને એટલે આ જે ભાગાકાર રહ્યો ને ભાગાકાર પછીના 6 આંકડા હવે પાછા શું થાય છે ભાઈ રિપીટ ખબર પડે શું કહું ભાગાકાર જ કરવાનો હોય હવે પાછા 6 આંકડા રિપીટ થઈ છે અહીંયા 2 3 0 7 6 9 આવે પાછા આવે 2 3 0 7 6 9 એમ આ અનંત સુધી શું થાય પુનરાવર્તન તો કે ભાગાકાર કર્યો તો જવાબ આવ્યો ભાઈ 0.23076 9 .. એનો મતલબ એવો થયો કે હજી અહીં લખી દે 2 3 0 6 7 9 2 3 0 7 6 9 અનંત સુધી આવે
એનો મતલબ એવો થયો કે અહીંયા ભાઈ આ છ આંકડા રિપીટ થાય છે. કયા? 230 અને 769. આનું વારંવાર પુનરાવર્તન થતું હોવાથી એના ઉપર આપણે 12 કરી દઈએ તો હવે 12 વાળી સંખ્યા તો ખબર જ છે કે ભાઈ માં ટપકા ટપકા એટલે અનંત અને એક ને એક આંકડા રિપીટ એટલે આવૃત. આવડે? આને કહેવાય અનંત આવૃતો. તો પાછળના બે દાખલા તમારે જાતે ગણવાના રહેશે. 2/11 અને આ બે દાખલા હોમવર્કમાં હો. નંબર 5 2/11 અને નંબર 6 329/400 આપેલા છે, પણ આવું કરજો. આની તમને હિન્ટ આપી દઉં, જો આ હોને નહીં ગણવાના, 329 નો 4 આર ભાગાકાર કરવાનો, પછી બે પોઈન્ટ કાપી લેવાના એટલે જવાબ સરળતાથી આવે. ભાગાકાર અઘરો ન પડે માટે કોનો કોનો ભાગાકાર કરવાનો? 329 નો 4 નો. હોને જોવાના જ નહીં, ભાગાકાર આવે ને જે જવાબ એમાં બે પોઈન્ટ કાપી લેવાના, પછી દશાંશ અભિવ્યક્તિ નક્કી કરી લેવાનું. રેડી? ચલો, ત્યાર પછી હવે આપણે જોઈએ આગળ દાખલા નંબર 2. દાખલા નંબર 2 ની અંદર જોવા જઈએ ને તો રકમે એવું કીધું કે તમે જાણો છો કે 1 નો ને 7 નો ભાગાકાર કરો. કોનો? 1 નો ને 7 નો. તો કે ભાઈ 0.1428 57 આ સંખ્યાનું વારંવાર શું થાય? પુનરાવર્તન. માટે ઉપર કરેલો હોય 12, 0.1428 57 નો 12. હવે તો ભાગાકારની લાંબી પ્રક્રિયા કર્યા વગર 2/7 પછી 3/7 4/7 5/7 અને 6/7 આ બધાની કિંમત શોધો એમ, એટલે દશાંશ અભિવ્યક્તિ મેળવો એમ. તો આપણે ઉપયોગ આનો કરવાનો, ધ્યાન આપજો, અને કિંમત આ બધાની મેળવવાની, આનો ભાગાકાર નથી કરવાનો, એમને કિંમત મેળવવાની. તો શું કરાય? તો કે જો આમાં 1/7 બધામાં છે ને, કેવી રીતે? જો આ નહીં દેખાતો, હવે દેખાય છે. 2×1/7 લખાય કે ન લખાય? 2×2/7 પડે ખબર? આને શું લખાય? તો કે 3×1/7 આને શું લખાય? 4×1/7 આને 5×1/7 અને આને 6×1/7 હવે 1/7 દેખાય કિંમત મૂકો, ધ્યાન આપો. હાલ 1/7 દેખાય શું મુકાય? 0.1428 57 12. અહીંયા પણ 3/3 1/7 દેખાય 0.1428 57 12. એવી જ રીતે 4/4 0.1428 57 12. 5/5 0.1428 57 12. 6/6 0.1428 57 12. ચલો કરીએ ગુણાકાર. આનો 2 સાથે ગુણાકાર કરો તો 7 × 2 14 કેટલી વધી પડે? 1. 5 × 2 10 10 × 1 11 1. 8 × 2 16 16 × 1 17 પછી 2 × 2 4 4 × 1 5 4 × 2 8 અને 2 × 2 2 0/0. શું જવાબ આવ્યો? 0.2857 14. શું જવાબ આવ્યો? 0.2857 14. એવડું શું કર્યું હે? ગુણાકાર જ કરવાનો અને અનંત આવૃત એમ નામ રહેશે છ આંકડા ઉપર. હવે આ બધાનો ગુણાકાર તમારે જાતે કરી દેવાનો. આવડશે? અસ્તુ. જય હિન્દ.